હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિશે આસપાસ પર્યાવરણની અંદર ભાગ નંબર બે એટલે કે પહેલો ભાગ જે પાઠ છ ખાધા વિના ન ચાલે એનો આપણે મિત્રો જોઈ ચૂક્યા હતા કે ખાવાની અંદર કઈ કઈ વસ્તુઓ હોય છે બરાબર વિપુલના ઘરની પણ ચર્ચા કરી હતી કે કઈ વ્યક્તિ કેવો ખોરાક ખાઈ શકે છે તો આ બધી બાબતોની આપણે ચર્ચા કરી હવે શું કે છે વિચારોને લખો મિત્રો તમારે પહેલો ભાગનો વિડીયો જોવો હોય તો ક્યાંથી મળશે હું તમને આગળ કહું તો તમને જમવામાં પસંદ અને ના પસંદ હોય તો એવી ત્રણ ત્રણ વાનગીની યાદી કરો તો મિત્રો મને સૌથી વધારે પસંદ છે લાડુ એને લાડવા ખાવા મને ગમે છે મને સરસ મજાના કુંભણિયા ભજીયા હોય તો એનાથી વધારે મજા આવી જાય અને જલેબી હોય અરે વાવા મોઢામાં પાણી પાણી થઈ ગયું ના પસંદ હોય તો મને અત્યારે ખીચડી ના ભાવે પછી બાજરીનો રોટલો ન ભાવે જો મિત્રો આમાં તમારા બધાનું મંતવ્ય જુદું જુદું હોઈ શકે શીરો ના ભાવે ઘણાને મોટી ઉંમરના લોકો હોય ને નીચેનું ભાવતું હોય એટલે આ બધું અલગ અલગ હોય વિચારો અને કહો તમારી અને તમારા મિત્રોની પસંદ એક સરખી છે તો કહેવાનું ના મારી અને મારા મિત્રોની વાનગીની પસંદ સરખી નથી પરંતુ અલગ અલગ છે કેટલાક મિત્રોને મારી જેમ લાડુ અને જલેબી ભાવે છે તો કેટલાકને શીરો ભાવે છે મારું મિત્ર બિનાને તો ભજીયા બિલકુલ ભાવતા નથી તમારી અને તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે તો ના મારી અને મારા કુટુંબના સભ્યોની વાનગીની પસંદ સરખી નથી ત્રીજું તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે તો મારા કુટુંબના સભ્યોમાં મારી બહેનને ખીચડી પસંદ નથી તેને જલેબી ખૂબ જ ભાવે છે મારી મમ્મીને લાડુ પસંદ નથી તેને બાજરીનો રોટલો ખૂબ જ ભાવે છે મારા દાદા દાદીને ને બધી જ વાનગીઓ ભાવે છે મારા પપ્પાને કારેલાનું શાક પણ ખૂબ જ ભાવે છે ત્યાર પછી મિત્રો ચાલો લોકોને શું શું ખાવું ગમે તેના વિશે જાણીએ એ પહેલા તમને બાકીના વિડીયો બરાબર અથવા પછીના પાઠના વિડીયો કે અન્ય વિષયના વિડીયો ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાંથી મળશે બરાબર એટલે કોઈ મોટી ભણેલ વ્યક્તિની મદદથી તમે પ્લેલિસ્ટ કે શાળા મિત્ર એપ્લિકેશન મેળવી લેજો ચાલો ક્યાંથી મળશે હમણાં જણાવવું મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીના આવા દરેક પાઠના સરસ મજાના વિડીયોના સોલ્યુશનો એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વઅધ્યયન પોથી તેમજ પેપરોના સોલ્યુશનોના વિડીયો મૂકવામાં આવે છે એટલે બાર ધોરણ સુધી આપણી ચેનલ તમને મદદરૂપ થશે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકો છો તો શાળા મિત્ર એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરશો તો ગૂગલ પ્લે સ્ટોરમાં જશો જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને શાળા મિત્ર એવું કરશો એપ્લિકેશન ખુલે ધોરણમાં જશો તમારું ધોરણ સિલેક્ટ કરશો પાઠ્યપુસ્તક સિલેક્ટ કરો વિષય સિલેક્ટ કરો અને જે તે પાઠ સિલેક્ટ કરશો એટલે તમને મિત્રો વિડીયો મળી જશે ચલો હેન્સી છે હું વલસાડમાં રહું છું મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ગમે છે જો ઉંબાડિયું જ્યારે અમને ઉંબાડિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ હવે છે મિત્રો જૂની શું કહે છે જૂની હું કાશ્મીરમાં રહું છું મને રાયના તેલમાં બનાવેલી માછલી પસંદ છે જો બધાનો ખોરાક અલગ અલગ હોય એકવાર હું ગોવા ગઈ હતી અમે ત્યાં માછલી ખાધી હતી પરંતુ તેનો સ્વાદ જુદો હતો મારી માતાએ કહ્યું આ દરિયાની માછલી નારિયેળના તેલમાં બનાવી છે એટલે જુદી જ લાગે રાઈના તેલમાં ખાતી હોય હવે નારિયેળનું તેલ થયું એટલે સ્વાદ બદલી ગયો એમ થોમસ છે હું કેરળમાં રહું છું મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે બંને મારા આંગણામાં થાય છે એક ઊંચા વૃક્ષ ઉપર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે જેમાં બાફેલા સાબુદાણા અને નારિયેળમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે તો આ રીતે મિત્રો બધાએ વાત કરી હવે કે છે આપણે શું જમીશું તે નક્કી કરતાં કારણો કયા છે તેમના ઉપર ખરાની નિશાની કરવાની છે બરાબર તો પહેલું શું તે સરળતાથી શું મળી રહે છે આપણે શું એને ખરીદી શકીએ છીએ પછી વાર કે તહેવાર હોય ત્યારે મિત્રો આપણે સારી વાનગી બનાવતા હોય બરાબર ત્યાર પછી કોના પર આધાર છે તેમાંથી મળતું પોષણ કારણ કે બધા પોષણ તત્વો મળવા જોવે અને તમારી પસંદ છે કે ના પસંદ આ બધી બાબતો ઉપર આધાર રાખે છે કે તમે શું જમશો ચલો યાદ કરો અને લખો કેટલીક વસ્તુઓના નામ આપેલા છે જે ખાઈ શકાય તેની સામે ખરું કરો કોઈ વિષય તમે ચોક્કસ ના હો તો તમારા શિક્ષકને પૂછવાનું બરાબર કેળના ફૂલ નહીં મરઘીના ઈંડા ખાઈ શકાય સરગવાના ફૂલો નહીં મશરૂમ ખાઈ શકાય કમળનું પ્રકાંડ નહીં લાલ કીડી નહીં વાસી રોટલી આમ તો ન ખાવી જોઈએ મિત્રો ઊંટડીનું દૂધ હા એ ખાઈ શકાય મીન્સ કે પી શકાય અળવીના પરણો ખાઈ શકાય ઉંદર નહીં માછલી ખાઈ શકાય દેડકો ખાઈ શકાય રોટલો ખાઈ શકાય ત્યાર પછી છે ફૂલેવર ખાઈ શકાય ઘણા લોકો માંસ ખાતા હોય બરાબર પણ માંસ તો જ ખાતા હોય ને આમ તો ઈંડા બીંડા કેવું ખાતા હોય એમ માછલીનું માંસ ખાતા એવી રીતે હોય પછી ડુંગળી ખાઈ શકાય કરચલો ખાઈ શકાય ઘાસ નહીં નારિયેલનું તેલ હા રોટલી હા ત્યાર પછી એવી વસ્તુના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હોય જેમ કે હલવો ખાવા ઈચ્છો છો રસ મજા આવી ગઈ મિત્રો પછી હલવાસન પાલક પનીર પાલક ભુરજી ખાંડવી રસગુલ્લા ગુલાબજાંબુ હે સીતાફળની બાસુંદી કેવી મજા આવે મજા આવે ને ઠંડી ઠંડી હ પણ ઉનાળામાં ન પીવાય મિત્રો શિયાળામાં પીવાની બરાબર સેવ ખમણી તો આવી ખાવાની વસ્તુ મજા આવતી હોય તો આ સાથે મિત્રો આપણો છઠ્ઠો પાઠ પૂર્ણ થઈ છે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત